प्रेजेंटेड बाय लक्स कोजी। सुनो तो अपने दिल की। केन्द्र इम्पोर्ट ड्यूटी में वधारो करता तेलना भाव में 25-50 नो वधारो, गृहिणियों नु खोरवाशे बजेट। राज्य सरकार मगफड़ी खरीदी माटे 5 मार्च थी 10 मार्च सुधी 1 लाख टन खरीदशे, सरकारे दगो कर्यो होवानो कांग्रेस नो आक्षेप। सिंचाईना पाणी मुद्दे अमदावादना फतेवाड़ीमां खेडूतो उपवास पर, मांडवियाए कह्युं खेडूतो न बने राजकीय हाथो, तो कांग्रेसे कह्युं सरकारनी नीति खेडूत विरोधी। राजकोटमां स्कूल संचालको 10 અને 12 ની હોલ ટિકિટ આપવા થયા તૈયાર, ભૂપેન્દ્રસિંહે વાત કર્યા બાદ આવ્યો ઉકેલ। ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાનો આદેશ, ફરજ પર હાજર તમામ પોલીસકર્મીઓને યુનિફોર્મ ફરજિયાત પહેરાવવો પડશે, પોલીસ સ્ટેશન્સમાં મોકલાયો પરિપત્ર। વડોદરામાં 2000 કરોડના કૌભાંડી સોંપાઈ તપાસ, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન વિભાગને તપાસ સોંપવામાં આવી। સુરતના ઉમરામાં ટાઇટનના શોરૂમમાં ચોરી મામલે વધુ એકની ધરપકડ, ઉમરા પોલીસે બિહારથી આરોપીને ઝડપી પાડ્યો। નમસ્કાર, સમાચારો સાથે હું ઝરણા। સુરતમાં વિદ્યાર્થીઓની હોલ ટિકિટના મામલો, શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને આ અંગે રાહત અપાશે। શિક્ષણ મંત્રીએ ખાનગી શાળા સંચાલકો સાથે ટેલિફોનિક વાતચીત કરી, જેમાં ખાનગી શાળા સંચાલક મંડળે આર્થિક સક્ષમ વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો નિર્ણય લીધો, સાથે જ આર્થિક સક્ષમ વિદ્યાર્થીઓએ ફી નહીં ભરી હોય તેવા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ ડીઓ અને સરકાર આપશે। આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સરકારે આંગે બાહેધરી આપી છે। આંગે વધુ માહિતી અમારા સંવાદદાતા તેજસ મોદી આપી રહ્યા છે। તેજસ, હોલ ટિકિટને લઈને શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી છે, જાણવા માંગે છું શું કહેવામાં આવ્યું છે હોલ ટિકિટને લઈને। આર્થિક સક્ષમ નહીં હોય અને તેમની ફી નહીં ભરી હોય તે અન્ય કોઈ વિદ્યાર્થી, એટલે કે 1 અને 10 ની જે હોલ ટિકિટ વિદ્યાર્થી, તે કોઈ પણ શાળા રોકી શકશે નહીં, તે સ્પષ્ટ તેમને કહ્યું હતું। જો કે આ મુદ્દે શાળા સંચાલકો ફર્યા હતા અને તેમને આવેદનપત્ર આપીને શિક્ષણ મંત્રીને જે શિક્ષણ મંત્રી નિવેદન હતું તેનો વિરોધ કર્યો હતો। આજે સ્વનિર્ભર શિક્ષણ શાળા મંડળના જે સંચાલકો છે તે અમે શિક્ષણ મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે, જેમાં શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે તેમનો જે ઉદ્દેશ હતો કહેવાનો એ માત્ર એવા વિદ્યાર્થીઓ માટે હતો જે આર્થિક રીતે સક્ષમ નથી, જેઓના પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ રોકવાની જે વાત હોય તેના મુદ્દે તમને સ્પષ્ટતા કરી હતી। એટલે અત્યારે એવો નિર્ણય લેવાયો છે કે જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે સક્ષમ નહીં હોય, તેમના પરિવાર આર્થિક રીતે સક્ષમ નહીં હોય તેવા વિદ્યાર્થીઓના પરિવારજનોએ શાળાને લેખિતમાં બાહેધરી આપવી પડશે, લેખિત નિવેદન આપવું પડશે કે તેઓ ફી ભરવા માટે સક્ષમ નથી, અને તેવા વિદ્યાર્થીઓને મદદ કરાશે, અને જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે સક્ષમ છે તેમની જે હોલ ટિકિટ છે તો ખાનગી શાળાઓ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ સ્વીકારવાના મામલે આખરે સમાધાન થઈ ગયું। શાળા સંચાલકો દ્વારા શિક્ષણ મંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ચર્ચા બાદ શાળા સંચાલકોએ પરીક્ષાની હોલ ટિકિટ સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો। ખાદ્ય તેલમાં 25-50 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે। કેન્દ્રએ પામ તેલમાં ઇમ્પોર્ટ ડ્યુટી વધારતા તેની અસરો બજારો પર જોવા મળી રહી છે। સિંગ તેલમાં 25 રૂપિયાનો વધારો કરાયો છે, તો કપાસિયા તેલના ભાવમાં 35 રૂપિયાનો વધારો કરાયો છે, જ્યારે કે પામ તેલમાં 50 રૂપિયાનો વધારો કરાયો છે। પહેલા સિંગ તેલના ભાવ 1430 હતા, જે વધીને હવે 1470 થઈ ગયા છે, જ્યારે કે કપાસિયા તેલનો ભાવ 1200થી વધીને 1240 પર પહોંચી ગયો છે।
ગુજરાતના નવા ડીજીપી શિવાનંદ ઝાએ મહત્વનો આદેશ કર્યો છે, જેમાં તેમણે ખાનગી કપડામાં પોલીસ ફરજ બજાવતી હોવાનું ધ્યાને આવતા ફરજ પર હાજર પોલીસ કર્મીઓને ફરજિયાત ગણવેશ પહેરવા આદેશ કર્યો છે. સાથે જ તાબાના અધિકારીઓને આ અંગે સુપરવિઝન કરવાનું રહેશે, જેને લઈને તમામ પોલીસ સ્ટેશને આદેશ કરતો પરિપત્ર મોકલાયો છે અને જો કોઈ નિયમનો ભંગ કરશે તો શિસ્ત સંબંધી કાર્યવાહી કરવામાં આવશે. અને હવે વાત કરીએ પાણીની પડોજણને લઈને. પાણીનો પ્રશ્ન રાજ્ય માટે વિકટ સમસ્યા બન્યો છે, ત્યારે અમદાવાદના ફતેવાડીમાં ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું, જેમાં તેમણે પૂરતા પ્રમાણમાં કેનાલમાં પાણી છોડાય તેવી માંગ કરી. જોકે ઉપવાસ આંદોલનને લઈને સિંચાઈ વિભાગના અધિકારી તેમની મુલાકાતે પહોંચ્યા હતા અને રજૂઆતો સાંભળી હતી. બીજી તરફ પીવાના પાણીની પરિસ્થિતિ અંગે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠક દરમિયાન મુખ્યપ્રધાને પાણી પુરવઠા પ્રધાન અને અધિકારીઓ પાસેથી પીવાના પાણીની સ્થિતિનો તાગ મેળવ્યો, જ્યારે કે ફતેવાડી સિંચાઈ યોજના મુદ્દે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ખેડૂતો રાજકીય પાત્રોના હાથા ન બને, તો કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે સરકારની નીતિ અને માનસિકતા ખેડૂત વિરોધી છે. રાજ્યમાં પીવાના પાણીની પરિસ્થિતિ અંગે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ, ત્યારે આ અંગે રાજ્યના મુખ્ય સચિવે માહિતી આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ તમામ જિલ્લામાં પાણીની સ્થિતિ કેવી છે તે અંગે જાણકારી મેળવી હતી, જે પગલે હવે નર્મદા આધારિત જિલ્લા તથા અન્ય જિલ્લાઓમાં પણ પાણીની તંગી ન સર્જાય તેવી ખાસ વ્યવસ્થા કરાશે, જેમાં સીએમ રૂપાણી દ્વારા પાઇપલાઇન હેન્ડપંપ સહિતના નવા 200 કરોડથી વધુના કામો યુદ્ધના ધોરણે હાથ ધરવા સૂચન કર્યું છે. રાજ્યના દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને 15 માર્ચથી દર અઠવાડિયે પાણી સમિતિની બેઠક યોજાશે. પાણી માટે હમણાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને મીટિંગ થઈ, આપની તમામ જિલ્લા વાઇઝ માહિતી આપવામાં આવી કે કઈ જિલ્લામાં કઈ રીતે પાણી આપવામાં આવશે, પીવાના પાણીના કોઈ પણ જિલ્લામાં તંગી ન થાય. મોટાભાગે નર્મદા આધારિત જિલ્લાઓ છે તેમાં અને નર્મદા સિવાય પણ જિલ્લાઓ છે તેમાં પણ પોતે પાઇપલાઇન મારફતે, ટેન્કર મારફતે અને છેલ્લે જો થાય તો હેન્ડપંપ મારફતે પણ પાણી આપવામાં આવશે. દરેક જિલ્લામાં અર્બન એરિયા, રૂરલ એરિયા તમામે તમામની મુખ્યમંત્રીશ્રી ખૂબ જ ગહન સમીક્ષા કરી છે અને દરેક જગ્યામાં પીવાના પાણીના કોઈ પણ જાતની તંગી આ વર્ષે સરકાર ઊભા થશે દેવા માગશે નહીં. અમદાવાદના ફતેવાડીમાં પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તેવી માંગ સાથે ઉપવાસ આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે સિંચાઈ વિભાગના અધિકારીએ મુલાકાત કરી હતી, જેમાં તેમણે ખેડૂતોની માંગણી સાંભળીને સરકાર સમક્ષ તેની રજૂઆત કરવાની ખાતરી આપી હતી. મહત્વનું છે કે ફતેવાડી કેનાલમાં 400 ક્યુસેક નહીં પરંતુ 600 થી 700 ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેઠા હતા, ત્યારે આ અંગે સિંચાઈ વિભાગના અધિકારીએ તેમની માંગણી સાંભળીને સરકારમાં જરૂરી રજૂઆત કરવાની ખાતરી આપી છે, જેથી ખેડૂતોના પાકને નુકસાન થતું અટકે. ખેડૂતો અત્યારે ફતેવાડી કેનાલમાં પૂરતું પાણી નથી મળી રહ્યું, એ પૂરતું પાણી મળી રહે એ બાબતની રજૂઆત કરી રહ્યા છે. હાલ નર્મદા નિગમમાંથી જે કોઈ પાણી મળી રહ્યું છે એ કેનાલોમાં આપવામાં આવી રહ્યું છે અને જે હજુ એમને ખૂટે છે એ માટે સરકારમાં ફરી રજૂઆત થાય, સારી રીતે થાય, તેમના પ્રશ્નો સમજી શકાય એના માટે મેં આજે ઉપવાસીઓની મુલાકાત લીધી છે અને ઉપવાસીઓની જે રજૂઆત છે એ અંગે હું સરકારશ્રીને અવગત કરવા ફરી સરકારશ્રીમાં જઈશ અને ત્યાં ચર્ચા વિચારણા કરીશ. શાહ સાહેબ અને મિસ્ત્રી સાહેબ અત્યારે સરકારમાં અમારી લાગણી પહોંચાડવા ગયા છે. મુખ્ય માંગણીઓ અમારી સવારથી અમે જે માગી રહ્યા છીએ કે 650 થી 700 ક્યુસેક પાણી જો વહેવડાવવામાં આવે તો જે કંઈ પાક બચી શક્યો છે હજુ અને જે ભૂગર્ભ જળથી પોતાના સંસાધનોથી પાક બચાવીને રહ્યા છે ખેડૂતો એમાં સફળતા મળી શકે એમ છે. જે પાણી નદીમાં વહી રહ્યું છે જે સુએઝનું પાણી એ પાણીને કેવી રીતે આ ફતેવાડી સિંચાઈ યોજનામાં વાળવું એના માટે પણ મનોમંથન સરકારી અધિકારી સાથે અમે કર્યું છે. તો ફતેવાડી સિંચાઈ યોજના વિરુદ્ધ મામલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે ખેડૂતો રાજકીય હાથો બની રહ્યા છે. આ ઉપરાંત તેઓએ કોંગ્રેસે પણ ખેડૂતોનો રાજકીય ઉપયોગ ન કરવા અપીલ કરી.
તો સામે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે સરકારની નીતિ અને માનસિકતા ખેડૂત વિરોધી છે. ખેડૂતોના પાક સુકાઈ ગયા છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પાણી છોડવામાં નથી આવ્યું. સરકારનો અભિગમ ખેડૂત પ્રત્યે કાયમ માટે હકારાત્મક રહ્યો છે. જ્યાં સુધી અમારા પાસે પાણીની ઉપલબ્ધતા છે ત્યાં સુધી અમે ખેડૂતોને પાણી આપતા રહેશું, પરંતુ જ્યારે પાણીનો અભાવ થાય અથવા તો ક્યારેક પાણીની ઉપલબ્ધિ એ કુદરત પર આધારિત હોય છે અને ક્યારેક વરસાદ વધતો ઓછો થાય એવી સ્થિતિની અંદર પાણી કદાચ ઓછું હશે એવી સ્થિતિમાં પાણી કાપ આવ્યો હશે. ખેડૂત મિત્રોને પણ મારી વિનંતી છે કે રાજ્યની કુલ પાણીના પુરવઠાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જેટલું ખેડૂતો માટે થઈ શકે એટલું કરવા માટે અમે કૃતનિશ્ચિત છીએ, પરંતુ કોઈ પોલિટિકલ રાજકીય કોઈની રાજકીય ગતિવિધિનો ભાગ મારા ખેડૂતોને ન બનાવે એવી મારી રાજનૈતિક પોલિટિકલ પાર્ટીના કોંગ્રેસના મિત્રોને પણ વિનંતી છે. સરકારની ખેડૂત વિરોધી માનસિકતા, ખેડૂત વિરોધી નીતિ અને જે રીતે અમદાવાદ જિલ્લામાં ડાંગરના પાક એમના સુકાઈ ગયા હતા અને વારંવારની રજૂઆત છતાં અમદાવાદ જિલ્લામાં જ નજીકમાં પાણી આપવાનું હોય એ પાણી છોડવામાં ન આવે, મને એમ લાગે ખેડૂતોએ અંતે સરકાર સામે આજે વહીવટીતંત્ર ઉદાસીનતા દાખવતું હતું, કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હતું અને ખેડૂત વિરોધી માનસિકતા સાથે જે તંત્ર કામ કરતું હતું એ તંત્રને જગાવવા માટે ખેડૂતોએ ઉપવાસનો સહારો લેવો પડ્યો. તો આ તરફ રાજ્ય સરકાર ખેડૂતોની માંગણીને લઈને હવે ફરીવાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે. 5 માર્ચથી 10 માર્ચ સુધીમાં 1,00,000 ટન મગફળીની ખરીદી કરવામાં આવશે. સૌ પ્રથમ 36,480 ખેડૂતો જે રજીસ્ટર્ડ થયા છે તેમની મગફળીની ખરીદી કરવામાં આવશે. તો મગફળીની ખરીદીમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. તો રાજ્ય સરકાર દ્વારા ફરીવાર મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરાઈ છે ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ શાબ્દિક હુમલો કરતા જણાવ્યું હતું કે ચૂંટણી પૂર્વે 900 રૂપિયાના ભાવે મગફળી ખરીદવાનું વચન આપનાર ભાજપ સરકારે ચૂંટણી બાદ ખેડૂતો સાથે દગો કર્યો. તેમણે કહ્યું કે 35 લાખ ટન ઉત્પાદન સામે સરકાર દ્વારા 8 લાખ ટન મગફળીની જ ખરીદી કરાય છે. એક તરફ સરકાર નીરવ મોદી જેવા લૂંટારોને રૂપિયા આપી દેશની બહાર ભગાડે છે, જ્યારે કે ખેડૂતોના 2-3 હજાર કરોડ માટે બહાર કાઢે છે. એટલે ખેડૂતોએ સરકાર ખરીદશે એની રાહ જોઈને આજે બેઠા છે. 35 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે અને એમાંથી માત્ર 8 લાખ ટન મગફળી કાગળ ઉપર ખરીદાય છે. આમાંની પણ મોટા ભાગની જે મગફળી છે એ મળતિયાઓની અથવા તો દલાલો પાસેથી મેળવેલી મગફળી છે, અમુક તો કાગળ ઉપર જ ખરીદી કરવામાં આવી છે. એટલે જો મગફળી ખરીદવામાં નહીં આવે તો ખેડૂતોના જે આંદોલન થવાનું છે એની આગેવાની કોંગ્રેસ પક્ષ લેશે. વડોદરા પ્રધાનમંત્રી આવાસ યોજના કૌભાંડ મામલે કેન્દ્ર સરકારે તપાસના આદેશ આપ્યા છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગે રાજ્યના અર્બન ડેવલપમેન્ટ મિશનના સેક્રેટરી મુકેશ પુરીએ તપાસ સોંપી છે. કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે પીએમને આવેદનપત્ર પાઠવી કૌભાંડ અંગે રજૂઆત કરી હતી, ત્યારે નરેન્દ્ર રાવત કલેક્ટરે આવેદનપત્ર પાઠવી સીબીઆઈ તપાસની માંગ કરશે. વધતા જતા આત્મવિલોપનના બનાવને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેમાં તંત્રને મળતી અરજીનો ઉકેલ લાવવામાં આવશે અને આત્મવિલોપનના બનાવને અટકાવવામાં આવશે. દર ગુરુવારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની બેઠક મળશે, જેમાં તમામ લોકોની તકલીફ રજૂ કરી તેનો નિકાલ કરાશે, જેમાં રાજકોટ પોલીસ પણ સહભાગી બનશે. અલગ અલગ સમાજના લોકો એવી ચીમકી ઉચકારીને અને અરજી કરવાનું એક ટ્રેન્ડ સેટ થયો છે. એના ધ્યાનમાં રાખીને રાજકોટમાં જેટલી અરજીઓ આવી છે એને અમે એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે, જેમાં જે વિભાગના મુદ્દાઓ છે એને સંકલિત કરવાનો અને સાથે સાથે જે વિભાગ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ઇસ્યુઝ છે એને સોલ્વ કરવાનો. દર ગુરુવારે ફરિયાદ નિવારણ સંકલન મિટિંગ હોય છે, એમાં આપના કોઈ બી મુદ્દાઓ આપણે દાખલ કરી શકો છો અને મોસ્ટ ઓફ ધ કેસીસમાં સંતોષકારક જવાબ મળતો હોય છે. જે લોંગ પેન્ડિંગ ઇસ્યુઝ છે
એને ધ્યાનમાં રાખીને અત્યારે એક ટાસ્કફોર્સની રચના, સ્પેશિયલ ટાસ્કફોર્સ કેસ વાઇઝ રાજકોટમાં ગઠિત કરી છે. તો આગળ કરીશ અને સમાચારો પર નજર. હાલ રોકાઈશું બ્રેક માટે. આપ જોતા રહો ઝી 24 કલાક. ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભાજપને મળેલી સફળતાથી પ્રદેશ ભાજપમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં અમદાવાદમાં શહેર પ્રમુખ સહિત હોદ્દેદારોએ ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવીને જીતની ઉજવણી કરી. સાથે જ આ જીતનો શ્રેય પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહને આપ્યો. ભાજપ આ જીતથી વધુ મજબૂત થયું છે અને 2019 તેનો લાભ ચોક્કસ મળશે તેવી કાર્યકરોએ આશા વ્યક્ત કરી છે. સમગ્ર દેશની પ્રજા, સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ આજે ખુશ દેખાઈ રહ્યા છે. કર્ણાટક મહાનગરની અંદર જે અત્યારે કર્ણાટક મહાનગર ખાતે હર્ષોલ્લાસમાં કાર્યકર્તાઓ જે જીતની ઉજવણી કરી રહ્યા છે, પૂર્વોત્તર રાજ્યોમાં જે જીત મળી છે, પૂર્વોત્તર રાજ્યોમાં નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરાની અંદર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈના રણનીતિ અંદર જે વિજય પ્રાપ્ત થયો છે એને સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ આજે હર્ષોલ્લાસથી ઉજવી રહ્યા છે. આ નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરેલી ગુડ ગવર્નન્સની રાજનીતિનો વિજય છે. અમિતભાઈ શાહ દ્વારા જે આખા દેશની અંદર જે સંગઠનને મજબૂત કરીને ચૂંટણીની અંદર કોઈ પણ રાજ્યમાં પણ રિઝલ્ટ લાવી શકાય છે, આ સ્પષ્ટ રીતે એ નેતૃત્વમાં કાર્યકર્તાનો વિશ્વાસ, કાર્યકર્તાની મહેનત અને જનતાનો એ વિકાસની રાજનીતિમાં વિશ્વાસ, એ આ પરિણામનું બીજું તમે એનો વ્યાખ્યા કરવી હોય તો એ રીતે કરી શકાય. હાલમાં સમાચારો સામે આવ્યા છે. સુરતથી, સુરતના નાનપુરા વિસ્તારની ઘટના સામે આવી છે, જ્યાં 15 વર્ષીય કિશોરીને તેની માસી પોતાના ઘરે કોસાળ આવાસ લઈ ગઈ, જ્યાં રૂપિયા લઈ જુદા જુદા ગ્રાહકો સાથે કિશોરીને શારીરિક સંબંધ બનાવાવ્યા. અઠવા પોલીસે દુષ્કર્મની હાલ ફરિયાદ નોંધી છે. આપણે જણાવી દઈએ, સુરતમાં માસી દ્વારા કુકર્મ કરવામાં આવ્યું, જ્યાં 15 વર્ષીય કિશોરીને તેની માસી પોતાના ઘરે પોતાના આવાસ લઈ ગઈ અને જ્યાં રૂપિયા લઈ જુદા જુદા ગ્રાહકો સાથે કિશોરીને શારીરિક સંબંધ બંધાવ્યા. ત્યારબાદ હાલ અઠવા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. માસી જ બની દેહદલાલ, જ્યાં 15 વર્ષીય કિશોરીને પોતાના ઘરે લઈ ગઈ અને ત્યારબાદ કિશોરીને દેહ વ્યાપારમાં ધકેલી દીધી. વધુ માહિતી અમારા સંવાદદાતા ચેતન પટેલ આપી રહ્યા છે. ચેતન, માસી દ્વારા જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, જાણવા માંગે છું આખો મામલો શું હતો. જી, જે પણ ઘટના છે તે ખૂબ જ શરમનાક ઘટના છે. ખાસ કરીને જે ઘટના છે તે સુરતના નાનપુરા વિસ્તારની છે,
જ્યાં એક 15 વર્ષની કિશોરી ને તેની જ માસી છે તે જબરજસ્તી તેને પોતાના ઘરે અમરોલી કોસાળ આવાસમાં લઈ ગઈ હતી અને ત્યાં આ જે કિશોરી છે તે કિશોરીને દેહ વેપારના ધંધામાં ઢકેલી દીધી હતી. અલગ અલગ જે ગ્રાહકો આવતા હતા તેઓની પાસેથી રૂપિયા વસૂલતી હતી ને આ જે કિશોરી છે તેને આ દલદલમાં ફસાવી દીધી હતી. ત્યારબાદ આખે આખો મામલો જયારે કિશોરીના માતા પિતાને જાણમાં આવ્યો ત્યારે તેઓએ આ અંગે અથવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ બનાવમાં દુષ્કર્મની ફરિયાદ નોંધી છે અને જે આરોપી માસી છે તેની પણ શોધખોળ હાથ ધરી છે. જી જી બિલકુલ આભાર ચેતન. જો તમે ટ્રાન્સપોર્ટથી માલ સામાન ખરીદ વેચાણ કરતા હો તો થઈ જજો સાવધાન, કારણ કે રાજકોટ પોલીસે એક એવી ગેંગને ઝડપી પાડી છે કે જે બહાર ગામથી આવતી ટ્રાન્સપોર્ટના માલ સામાનને જે તે જગ્યાએ પહોંચાડવાના બદલે બારોબાર રફે દફે કરતી હતી. આવો જોઈએ આ ગેંગ અને તેના કરતૂતો વિશે જાણીએ. એક એવી ગેંગ જે ટ્રાન્સપોર્ટમાંથી આવતો માલ સામાન તેની યોગ્ય જગ્યા પર પહોંચાડવાના બદલે બારોબાર વેચી નાખી રૂપિયા રળતી હતી. ટ્રાન્સપોર્ટ પાસેથી ટ્રકમાં માલ ભરી જે માલની વધુ કિંમત આવે તેવા માલને અન્ય જગ્યા પર વેચી નાખવામાં આવતો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે શહેરના રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાંથી આ ગેંગના 4 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે 4 શખ્સો સામે 286 નંગ સુપારીની બોરી, 9 નંગ મરીની બોરી, ટોરસ ટ્રક, ડમ્પર અને એક છોટા હાથી વાહન સહિત 1 કરોડથી પણ વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે. આંતરરાષ્ટ્રીય આ ગેંગ છે જે ચીટિંગ સાથે સંકળાયેલી છે. તેઓમાં કુલ 7 સભ્યોનો સમાવેશ થાય છે, જેમાંના 4 સભ્યોને અટક કરી 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. કોણ છે ગેંગના સભ્યો અને શું છે તેના ગુનાહિત ઇતિહાસ તેની વાત કરીએ તો આરોપી નંબર 1 નામ છે તેનું માધુ જોશી, ગામ છે જીઠાસરના લજપતનગરનો રહેવાસી. ગુનાહિત ઇતિહાસની વાત કરે તો 6 ગુનામાં આરોપી છે. પાટણના રાધનપુરના અલગ અલગ 6 ગુનામાં પોલીસ ચોપડી નામ. આરોપી નંબર 2 નામ મોહમ્મદ ઉર્ફે મસ્જિદ ઇસ્માઇલભાઈ સુમરા, ગામ કાંતિમિલ માલધારી નગર ભુજનો રહેવાસી. ગુનાહિત ઇતિહાસ ભુજ મુંદ્રા નખત્રાણા નલિયામાં લૂંટ અને છેતરપિંડીના અનેક ગુના. આરોપી નંબર 3 નામ મુસા ફુલમામદ સમા, ગામ ભુજ જિલ્લાના જૂના ગામનો વતની. ગુનાહિત ઇતિહાસ ભુજ પોલીસ મથકમાં મારામારીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આરોપી નંબર 4 નામ જગદીશ રાઠોડ, ગામ માર્કેટિંગ આસામ રાજકોટ. આ ગેંગમાં કુલ 7 સભ્યો છે, જેમાંથી 4 સભ્યોની પોલીસે ધરપકડ કરી છે અને અન્ય 3 સભ્યોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. રૂડા ટ્રાન્સપોર્ટ રાજકોટ ખાતેથી માધુભાઈ મહાદેવલાલ જોશી રહેવાસી પાટણ, જગદીશ ભારાભાઈ રાઠોડ રહેવાસી સંત કબીર રોડ માર્કેટિંગ યાર્ડ રાજકોટ, મોહમ્મદ ઉર્ફે મજીદ ઇસ્માઇલ સુમરા રહેવાસી ભુજ, મુસાભાઈ કુલ મોહમ્મદ સમા રહેવાસી ભુજ તેઓને અટક કરવામાં આવેલા. આ ગેંગ દ્વારા કોઈ પણ કંપની કે પેઢી અથવા ટ્રાન્સપોર્ટ માલિકને વિશ્વાસમાં લઈને પોતાની ટ્રકમાં માલની હેરફેર કરતા હતા અને જ્યારે પણ તેની ટ્રકમાં કોઈ મોંઘી વસ્તુનું ભાડું આવે ત્યારે તેને રસ્તામાં જ અન્ય જગ્યા પર વેચી નાખતા હતા. પોલીસે હાલ તો આ ગેંગના 4 શખ્સોને પકડી પાડી, ગેંગના અન્ય 3 શખ્સોને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. રક્ષિત પંડ્યા, ઝી મીડિયા, રાજકોટ. સુરતના ઉમરા વિસ્તારમાં 1.5 કરોડની ચકચારી રિસ્ટ વોચ ચોરીની ઘટનામાં પોલીસે વધુ એક આરોપીની બિહારથી ધરપકડ કરી છે. આરોપી કરિયાણાની દુકાન ચલાવે છે અને રૂપિયાની અછત ઉભી થવાને કારણે મોતીહારી ગેંગમાં જોડાયો હતો. આરોપીએ 1.5 કરોડની રિસ્ટ વોચ ચોરીમાં રેકી કરવાનો ભાગ ભજવ્યો હતો, જે માટે તેને રૂપિયા 40,000 જેટલો ભાગ પણ મળવાનો હતો. મહત્વનું છે કે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ વાલમ કોમ્પ્લેક્સ ખાતેના ઘડિયાળના શોરૂમમાં થોડા દિવસ અગાઉ 6 લાખની રોકડ રકમ અને મોંઘીદાર ઘડિયાળો મળી કુલ 1.5 કરોડની ચોરીની ઘટના બની હતી, જેમાં ચોર ટોળકી ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. ત્યારે પોલીસે આ ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં સીસીટીવી ફૂટેજમાં 8 ચિટ્ટા આરોપીઓ હોવાનું બહાર આવ્યું હતું, જેમાં પોલીસે અગાઉ 2 આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં ઉમરા પોલીસની એક ટીમે બિહાર જઈ લડ્ડુ પ્રસાદ મિશ્રા નામના આરોપીની ધરપકડ કરી સુરત લઈ આવી છે. ત્યારે આ ઘટનામાં આરોપીએ શોરૂમની બહાર રેકી કરવામાં ભૂમિકા ભજવી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. હાલ ઉમરા પોલીસે આરોપી લડ્ડુ પ્રસાદની ધરપકડ કરી છે. આપણે જાણીને આશ્ચર્ય થશે કે મંદિરને પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે. રાજ્યના પાટનગરમાં ભારત માતામાં બની રહેલું મંદિર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે, જેના કારણે વર્ષો પછી પણ મંદિરનું કામ પૂરું થયું નથી.
આપ જોઈ રહ્યા છો તે ભારત માતાનું મંદિર બની રહ્યું છે. ગાંધીનગરના પોસ્ટ ગણાતા સેક્ટર 7માં વર્ષોથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જો કે મંદિર નિર્માણની જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદના શિરે છે. આમ છતાં મંદિર નિર્માણમાં આર્થિક તંગી અવરોધક બની છે. પ્રથમ નોટબંધીને કારણે દાતાઓ મુશ્કેલીમાં મુકાયા અને હવે ભાજપ સાથેના વીએચપીના સંબંધોમાં ખટાશને કારણે મુશ્કેલી વધી છે. આશરે 2-1 વર્ષથી મંદિરનું કામ ચાલુ છે, પણ વચમાં મંદી આવી એટલે જે બિલ્ડર મિત્રો હોય, બીજા અમારા મિત્રો હોય, શુભેચ્છકો હોય, એ લોકોને થોડી નાણાં ભીડ હોય એટલે થોડી મદદ કરવામાં થોડી પરેશાની થાય, પણ હવે એનું કામ લગભગ સંપૂર્ણ પૂરું થવા આવ્યું છે. સરકારની ઉપર અમે મદાર નથી રાખતા, અમે હિન્દુ સમાજ ઉપર મદાર રાખીએ છીએ. અમે અમારી રીતે કામ કરીએ છીએ, સરકાર એનું કામ કરે છે. સરકારની અંદર અમે કોઈ દખલ કરતા નથી કે સરકાર અમને કોઈ મદદ કરે એવો અમે એવી અપેક્ષા પણ રાખતા નથી. ભારત માતાના મંદિરના નિર્માણમાં પહેલા કેટલાક બિલ્ડરો સામે આવ્યા હતા, જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વીએચપીના આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ તોગડિયા વચ્ચેના સંબંધોમાં ખટાશ વધતા તેની સીધી અસર મંદિર નિર્માણ પર પડી છે. ભાજપની જ ભગીની સંસ્થા વીએચપી હોવા છતાં સરકાર તરફથી કોઈ સહાય મળી શકી નથી. આર્થિક તંગી માત્ર માણસને નડે છે એવી વાત નથી, ભગવાન પણ આર્થિક તંગીનો ભોગ બનતા હોય છે. ગાંધીનગરમાં આ એક ભારત માતાનું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. સ્વાભાવિક છે કે મંદિરના નિર્માણનો વર્ષોથી પ્રારંભ થયો છે, આમ છતાં આર્થિક તંગીના કારણે ભારત માતાનું મંદિર નથી બની શક્યું એ વાસ્તવિકતા છે. આપ જે ગોક જોઈ રહ્યા છો ત્યાં ભારત માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ આ મંદિર બનાવી રહ્યું હોવાના કારણે ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી જે સપોર્ટ મળવો જોઈએ, ભલે ભાજપની સરકાર સત્તા પર હોય 22 વર્ષથી, આમ છતાં ભારત માતાના મંદિરને પણ સપોર્ટ નથી મળતો એ એક મોટી રાજકીય ઘટના છે. સાથે સાથે ભારત માતા પણ અત્યારે આર્થિક તંગીના નિવારણ માટેના ઉપાયોમાં વ્યસ્ત હોય એવું લાગી રહ્યું છે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. અને હવે નજર કરીએ કચ્છ એક્સપ્રેસ પર. અંજારમાં વર્ષો જૂની પરંપરા અનુસાર ધૂળેટી નિમિત્તે ભવ્ય લગ્ન પ્રસંગનું આયોજન કરાયું. અંજારમાં અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ પહેલા અંજારમાં આવેલા એક યુવકનો ઘર સંસાર ભાંગી જતા તે તૂટી પડ્યો હતો. તેથી સવાદના આગેવાનોએ તેના ફરીથી લગ્ન કરાવ્યા હતા. ત્યારથી જ અંજારમાં ધૂળેટીના દિવસે ઈશાક ઈશાકડીનો લગ્ન પ્રસંગ યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાય છે. ગાંધીધામ ખાતે કચ્છના સાંસદ વિનોદ ચાવડાના મધ્યસ્થ કાર્યાલયનો રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહિરે ઉદઘાટન કર્યું. આ પ્રસંગે ભાજપના આગેવાનો, ધારાસભ્યો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. દર મહિનાના પ્રથમ અને ત્રીજા ગુરુવારે વિનોદ ચાવડા કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસ કરશે. શ્રી થાણા કચ્છી જૈન સભા સમાજની સિનિયર સિટીઝન સમિતિએ મધ્યપ્રદેશની 7 દિવસની યાત્રાનું આયોજન કર્યું, જેમાં નાગેશ્વર, બોપાવર, ઇન્દોર, રતલામ વગેરે તીર્થનો સમાવેશ કરાયો. તીર્થધામમાં જઈ 70થી વધુ યાત્રાઓએ પૂજન અર્ચન કર્યું હતું. શ્રી મુરૂણ કચ્છી વિસા ઓસવાલ સમાજે શિવ સ્વામી ઓડિટોરિયમ ખાતે મઠો પાંચો મૂલક નાટક શોનું આયોજન કર્યું. નાટકમાં ધર્મગુરુઓની ભૂમિકા શું હતી, ક્ષત્રિયમાંથી જૈન કેમ બન્યા, પહેલા પ્રથા કેમ શરૂ થઈ, અંધશ્રદ્ધા કેવી રીતે નિમૂલ થઈ વગેરે બાબતો રજૂ કરવામાં આવી હતી. નાટકને નિહાળવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. તો આ સાથે જ બુલેટિન સમાપ્ત કરીશું. અને વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક. નમસ્કાર.